હેલો હાય નમસ્તે, હું છું હેલી અને સ્વાગત કરું છું તમારું રસોઈ શોમાં. સ્પેશિયલ પાર્ટનર વંડર મસાલા. કોઈ શુભ પ્રસંગ હોય, કોઈ સારો દિવસ હોય, કોઈ તહેવાર હોય, તો એ બધાની શરૂઆત આપણે કરતા હોઈએ છીએ મોઢું મીઠું કરીને. પણ ખાલી ને ખાલી ચૈત્ર મહિનાની શરૂઆત આપણે કરીએ છીએ આ કડવા લીમડાથી. આઈ નો કે આ કડવા લીમડાનો રસ આપણને કોઈને પીવો ગમતો નથી, પણ ચૈત્ર મહિનાના આ 9 દિવસ તો કોઈ જ બાંધછોડ ચાલતી નથી, રસ પીવો જ પડે છે. હેલી, આ રસોડે પણ આપણે કોઈ પણ બાંધછોડ કરવાના નથી. આ રસોડે પણ રસ પીશું આપણે? હા, આ રસોડે પણ આપણે રસ પીવાના જ છે. પણ મને થયું કે તમે આવ્યા છો, હવે લીમડો છે, કડવો લીમડો છે, તો રસ કરતા કઈ બીજું ના બનાવી? આમાં બીજું પણ બનશે ને? બનશે. એવું કેમ બને કે રેસીપી ના બને સરસ? હા, એ તો છે, પણ રસ રસ તો આપણે પીવો જ પડશે. ઘરેથી આજે મેં ના પીધો એટલે આજે આ રસોડે પીવો જ પડશે. હા હા, પીવો તો પડશે જ. આજે હું છે ને મમ્મીને બહુ આમ મનાઈ મનાઈને પટાઈ પટાઈને કહી નહીં, આજે નહીં મમ્મી, કાલે કાલે કાલે. પણ અહીંયા હું નહીં પટું. આઈ નો, લો યસ, થોડી હિંમત રાખી લેશ આજે. હા, આજે હિંમત રાખજે. આજે નહીં, 9 દિવસ રાખવાની છે. સોરી, 9 દિવસ. તમારે 9 દિવસ આ લીમડો ખૂબ જ, એટલે ખૂબ જ ઉપયોગી થાય છે આપણા શરીર માટે. આનાથી આખું વર્ષ આપણે હેલ્ધી રહીએ. મેઇન તો તમને તાવ ના આવે. અને સ્પેશિયલી તો એવું હોય છે કે બે ઋતુ જ્યારે ભેગી થતી હોય છે ને, એના કારણે બધા બીમાર બહુ પડતા હોય છે. હા, અને બસ એના જ કારણે આજે કડવા લીમડાનો રસ છે એ પીવાની શરૂઆત થઈ છે કે સ્વાસ્થ્ય સારું રહે. એ પણ તારાથી. ના, મારા એકલાથી નહીં, આપણે બે પીશું. હા હા, હું પણ પીશ ને. હા, જો આવી રીતે બધા મોર છે ને, એ પેલા કાઢી લેવાના. જો આપણે બધા મોર કાઢી લીધા છે, હવે આપણે છે ને આ ફૂલ અલગ કરવાના છે એમાંથી. હા, આજે છે ને એને તોડી લેવાના આ બધા આવી રીતે. હા, ઓકે. અને આમાંથી એનો રસ નીકળે છે. પહેલાના જમાનામાં તો કેવું હતું, આપણા દાદી નાની જે હતા એ લસોટીને કાઢતા આનો રસ, કપડામાં લેતા. પહેલા એને લસોટી લે, પછી એને કપડામાં લે, એને નીચોવે, અને પછી ગ્લાસમાં પીવા આપતા. પણ હવે તો આપણી પાસે મિક્સર છે એટલે આપણે મિક્સરમાં કરીશું. જો સીધા મિક્સરમાં જ લઈ લઈએ છે. ઘરમાં બાળકો હોય ને, બધાની આના કાની જ હોય. બાળકોને ઇન્ફેક્ટ, મોટા પણ એવું જ કરે, બધા પણ એવું જ કરું છું. પણ હું એમ પૂછવા માંગુ છું કે શું તમને કોઈ આમ જબરદસ્તી પીવડાવવો પડે તમને રસ, કે પછી તમે આમ ઇઝીલી પી લો છો? ના, એટલે હવે તો આપણે થોડું સમજવું પડે ને, સમજવું પડે. હા હા, એટલે આપણે પી લઈએ. કારણ કે હવે આપણે સમજીએ છીએ કે સ્વાસ્થ્ય માટે ખરેખર આ લીમડો સારો છે. હા, આપણા જે વડીલો છે ને આપણને કહીને ગયા છે કે ભાઈ આ રસ પીવાનો અને એના પાછળ ફાયદા કેટલા છે. એટલે હવે ને આપણે સમજીએ છીએ જાતે જ કે ભાઈ ભલે કડવો છે તો કડવો, થોડો તો થોડો પી લઈએ જેથી એના બધા જ બેનિફિટ્સ આપણને મળે. હા, એ તો છે જ. અને ધોઈને લઈ લીધો તો આપણે અત્યારે, ત્યારે જ્યારે આપણે ઝાડ પરથી તોડીને લાવીએ ત્યારે એને 10 મિનિટ પાણીમાં પલાળીને રાખવાનો, જેથી ધૂળ ચોટી હોય તો એ નીકળી જાય. હવે આપણે એમાં થોડો લીંબુનો રસ લઈએ છે. ઓકે, 5 ચમચી જેટલો જ. થોડું મીઠું લઈએ છે, તને કડવું પણ ટેસ્ટી આપું. સારું થયું મેં ઘરે ના પીધો, કડવાશમાં પણ થોડો ટેસ્ટ કલોની ઉમેરી આપે છે. હવે પાણી લઈએ છે. ચેક કરી લઈએ. એકદમ મસ્ત, તારા માટે રેડી થઈ ગયો એવો છે. જો જોઈ શકે છે તું, સરસ પીસાઈ ગયો છે. હવે એને ગાળી લઈએ. અને જે સુગંધ હોય ને એ પણ બહુ જ સ્ટ્રોંગ હોય, એટલે જ્યારે પણ પપ્પા પીવડાવે ને તો એવું જ કે ચલ નાક બંધ કરીને ચમચી મોઢામાં મૂકી દે, એટલે સુગંધ નહીં આવે, ખાલી ફટાફટ કે ગળાની નીચે ઉતારી દે અને ઉપર ઘૂંટો પાણી પી લો, એટલે કે તને બહુ પ્રોબ્લેમ નહીં થાય. પણ પીવાનો, પણ પીવાનો.
હવે આપણે અત્યારે એમાં લીંબુ અને મીઠું નાખ્યું છે ને એટલે એની જે કડવાશની સ્મેલ છે ને એ થોડી ઓછી થઈ જાય. આમ પણ ક્યારે પણ તમારે આપણે મિક્સર જ્યારે વાપરતા હોઈએ ને ત્યારે એમાં કોઈ પણ સ્મેલ બેસી જાય. સમજો તમે લસણ પીસ્યું અને પછી તમારે તરત સિંગદાણા પીસવા છે કે કાજુ બદામ પીસવા છે કે કોઈ લસણ વગરની વસ્તુ પીસવી છે સ્ટ્રોંગ સ્મેલ વગરની, તો શું કરવાનું, લીંબુનો રસ છે ને મિક્સર પોટમાં નીચોવી નાખવાનો, થોડું પાણી નાખવાનું અને એને એકવાર ચર્ન કરી લેવાનું અને પછી પોટને ધોઈ નાખવાનો, તો કોઈ પણ જાતની સ્મેલ એમાં નહીં રહે. અચ્છા, એકદમ મસ્ત થઈ જશે એટલે એની કડવાશ આનાથી ઓછી થઈ ગઈ છે. તને કહેવાનો મતલબ સમજી ગઈ. હવે થોડું પાણી એડ કરીએ છે, પાણી લઈ લઈએ. જો આપણને છે ને કડવું ઓછું ભાવે એટલે અત્યારે આપણે આમાં પાણી એડ કર્યું છે. જનરલી પાણી એડ નથી થતું, ડાયરેક્ટલી પીવાતો હોય છે, પણ આપણે અત્યારે સ્વાદ આપણો મેન્ટેન કરવા માટે થઈને થોડું વધારે પાણી એડ કર્યું છે. હવે થોડી હિંમત રાખજે, રસ તૈયાર છે. જો હવે હું તને સરસ સર્વિંગ કરીને આપું એટલે તને પીવાની મજા આવશે. બસ મારે તો એક જ ચમચો. અરે આપણે બે ચીયર્સ કરશું, શું એક જ ચમચો? પણ હું થોડો ઓછામાં ચીયર્સ કરી લઈશ. ના, બધું એન્જોય કરતા પીએ તો આપણે એન્જોય કરીને પીવાનું. સારું, લે ચીયર્સ. થોડું લીંબુ હતું ને તો સારું રહ્યું. તો હવે ચલો કડવો રસ તો પી લીધો, પણ હવે કઈક ટેસ્ટી વાનગી પણ થઈ જાય. હા, વાનગી તો થશે જ, પણ એ પણ કડવા લીમડામાંથી જ થશે. હા, એટલે પછી એની પણ કડવાશ તો ઓછી થશે ને. હા, કડવાશ તો ઓછી કરવાની જ ને. હા, એટલે આજે ફક્ત ને ફક્ત કડવો લીમડો જ ખાવાનો, એવું છે? હા. ચલો તો શું બનાવીશું એમાંથી? આજે આપણે કડવા લીમડામાંથી ચાટ બનાવીએ છે. ચાટ? હા. વાહ, તો ચલો શરૂ કરીએ. હા, ચોક્કસથી. લીમડો લઈએ છે, એના પાન છે ને તોડી લેવાના છે. આમ જોઈએ તો મીઠા લીમડાના તો ઘણા ફાયદા હોય છે જ, પણ આ કડવા લીમડાના પણ બહુ જ ફાયદા હોય છે. હા, આપણા જે વાળ છે, આંખોની રોશની છે, બધા માટે પણ ઘણા ફાયદારૂપ હોય છે. હા, આમ જોવા જઈએ ને તો લીમડાના 40 જેટલા નામ છે. દરેક ગામમાં અલગ અલગ નામે બોલાવાતા હોય છે. અચ્છા, એવું હોય? હા, અને એનું કારણ કે લીમડો જે છે એમાંથી તમે 40 પ્રકારના રોગ મટાડી શકો. 40 પ્રકારના રોગ જાય. જો સૌથી પહેલા તો આપણને ખંજવાળ આવતી હોય તો આપણે કડવો લીમડો તોડીને પાણીમાં પલાળીને એનાથી નાહી લઈએ એટલે ખંજવાળ ઓછી થાય. પછી ઓરી અછબડા નીકળતા હોય એના માટે લીમડો સારો છે. ડાયાબિટીસના પેશન્ટ વાળા માટે લીમડો ખૂબ જ સારો છે. હા હા હા, એવા બહુ જ બધા અનેક ફાયદા છે જેનાથી આપણે અજાણ છીએ. અને આપણે જે દાંતણ હોય છે ને, જ્યાં કડવા લીમડાના જ દાંતણ હોય છે, એ દાંતણ બી કરીએ ને તો જે આપણા દાંતના કોઈ પણ ટાઈપના રોગ હોય તો એ પણ મટી જતા હોય. હા, અને દાંત ચોખ્ખા પણ થઈ જાય એનાથી. બારે ઘણી જગ્યાએ હજુ પણ બારે વેચાતા મળે છે. અને પ્લસ જે લીમડાની અંતરછાલ આવે ને, લીમડાની અંતરછાલ એટલે લીમડો જે થાય ને એની અંદરની જે છાલ હોય ને, એટલે એના ઝાડની એ ખૂબ જ ઠંડી, એટલે કોઈને સખત ગરમીનો કોઠો હોય ને તો એના માટે આ લીમડાની અંતરછાલ ખૂબ જ ઠંડી. લીમડાની અંતરછાલ પીવો ને તો તમને એટલી પેટમાં ઠંડક થાય. એટલે એક ફળ આવે છે, નિરંજન ફળ, ખબર છે? નિરંજન ફળમાં જેટલી ઠંડક છે ને એનાથી અનેક ગણી ઠંડક લીમડાની અંતરછાલમાં છે. તો એ છાલનો શું, આવી રીતે રસ કાઢીને એને પલાળીને એને ઉકાળીને ઠંડો કરીને પીવાનો? ઓકે, એવું હોય. અને એમને પલાળીને પણ તમે પી શકો, પણ થોડું ઉકાળીને ઠંડો કરીને પીવો ને તો ખૂબ જ સારું. અચ્છા, અને સાદો પીવો હોય તમારે તો રાતના પલાળી દેવાનો લીમડાની અંતરછાલ. આટલા મોટા મોટા એના શું કહેવાય, પીસેસ મળે, આયુર્વેદની દુકાનમાં મળે છે. હવે મળે છે, પહેલા નહોતું મળતું, હવે મળે છે.
અને પછી એને રાત આખી પાણીમાં પલાળી અને પછી સવારે પી જવાનું. ઓકે. આ જે લીમડો છે દાંતણ છે આપણા ત્યાં બધું ફ્રી ઓફ કોસ્ટ મળતું હોય છે. લીમડો તો જાણે આપણે ઝાડ પરથી તોડીને જ લાવીએ છીએ, કડવો લીમડો હોય કે મીઠો લીમડો પણ કેમ ના હોય, પણ આ જ લીમડો અને દાંતણ એ ફોરેનમાં પૈસાથી વેચાય છે. હા, અને જે એમ કહીએ ને કે ફ્રીમાં મળતું હોય તો આપણને બહુ કદર ના હોય એવી વાત, એવી વાત છે. આની પણ કડવાશ આપણે ઓછી કરી લઈએ લીંબુ અને મીઠું નાખીને. જેવી રીતે આપણે કારેલાને મીઠું નાખી અને થોડી વાર રેવા દઈએ, ખબર છે તને, કારેલાનું શાક બનાવવું હોય તો કારેલામાં મીઠું ચોળી અને થોડી વાર રાખીએ જેથી કરીને એની પાણી નીતરે, એમાં કડવાશ ઓછી થઈ જાય. એવી રીતે જ આપણે આમાં આમાં લીંબુનો પણ ઉપયોગ કરીએ છીએ આપણે. લીંબુ ને મીઠું બે લઈશું. હા, આવી રીતે હાથેથી મિક્સ કરી લેવાનું. એટલે એનાથી એની કડવાશ ઓછી થઈ જાય. પછી આને નિતારીને લઈ લેવાનું. ઓકે, જેમ કારેલામાં કરી એવી જ રીતે. હા, હવે આપણે એને 10 મિનિટ રેવા દેવાનો છે. આજે સરસ મજાની વાનગી આ રસોડે બની રહી છે, એમાં આગળ શું કરીશું જોઈ લઈએ. હવે ખીરું બનાવી લઈએ. બેસન લઈએ છે 1 કપ. લીંબુ ને એનાથી એની જે કડવાશ છે તો ઓટોમેટિકલી ઓછી થઈ જ જવાની, અને સાથે ઉપર આ બેસન નું કોટિંગ ને બધું આવશે એટલે બહુ કડવું તો લાગશે જ નહીં ને. એટલે જે વ્યક્તિ લીમડો નથી જ ખાવાના જબરદસ્તી થી પણ, એના માટે આ બેસ્ટ ઓપ્શન છે. મીઠું એડ કરીએ છે. પાણી થી મીડિયમ ખીરું બનાવી લઈએ. વડામાં જેવું ખીરું બનાવીએ ને એવું જ ખીરું બનાવવાનું. પ્રોપર થિક કોટિંગ થવું જોઈએ. હા, આનું કોટિંગ થિક થવું જોઈએ. આટલું થિક ખીરું બનાવવાનું છે. હવે આપણે ખીરામાં ચપટી સોડા એડ કરીએ છે. 1 ચપટી લઈએ છે. એને મિક્સ કરી લઈએ. આપણે જે ખીરામાં સોડા હંમેશા ઉમેરતા હોઈએ છીએ એનાથી થાય શું? તમે કોઈ પણ વાનગી બનાવતા હો ને એ ફૂલે, ફૂલે અને સોફ્ટ થાય, સોફ્ટ થાય અને ફૂલે. હા, ઓકે. સોફ્ટ કરતા બી કેવું કે તમે જ્યારે સોડા એડ કરો છો ને ત્યારે તમે જે પૂરણ લ્યો છો, કે આપણે અત્યારે તળવા માટે લીમડો લીધો છે, નાની સાઈઝ હોય ને એ સાઈઝ મોટી થઈ જાય. અને ખાસ લીમડામાં તો સોડાનો ઉપયોગ કરવાનો કરવાનો અને કરવાનો છે, જેથી તમને લીમડાની કડવાશનો ઓછો અનુભવ થાય. હવે અત્યારે છે ને લીમડાએ પાણી નથી છોડ્યું, નહીં તો મીઠું અને લીંબુ ભેગું થાય અને આપણે સમજો 10 મિનિટ થી વધારે 15-20 મિનિટ રાખી દીધો તો એમાંથી પાણી છૂટે. પાણી નથી છૂટ્યું, પાણી છૂટે તો લીમડાને નિતારીને લેવાનો. અત્યારે પાણી બિલકુલ નથી છૂટ્યું એટલે આપણે એમને જ લઈએ છે. તો જેમ કેવું કારેલામાં એ જે પાણી નિતારીએ એમાં કડવાશ જતી રહે, આમાં પાણી નથી નિતારતા તો પણ કડવાશ ઓછી થઈ જ જશે. હા, આ હંમેશા 2 પાન ભેગા લેવાના, બહુ પાતળા હોય. હા, એટલા માટે. જો ગુલાબી રંગના થાય ને ત્યાં સુધી તળવાના, અથવા તો તમને ક્રિસ્પી બહુ ભાવે છે તો આ ક્રિસ્પી પણ બહુ જ સરસ થશે. અચ્છા, એટલે થોડા ઘાટા થવા. હા, થોડા ઘાટા થવા દઈએ ને તો ક્રિસ્પી પણ બહુ જ સરસ લાગે છે. જો, અને જે અત્યારે આપણે તળવા લીધું ને ત્યારે આ લીમડો પતલો હોય ને એટલા માટે થઈને આપણે જ્યારે તળવા નાખતા હોય ને તો પાછળથી મમરી જેવું વધારે પડશે, તો એ પડવા દેવાનું, વાંધો નહીં. એને પછી આપણે જ્યારે સર્વ કરશું ને ત્યારે એ ઉપરથી તોડીને નાખી દઈશું ક્રંચમાં. જો સરસ તળાઈ ગયા છે, લઈ લઈએ.
તળાઈ ગયા છે, ભજીયા કહેવાના હવે, લીમડાના ભજીયા. હવે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ ડાયરેક્ટ, અને હવે બનાવીએ ભજીયામાંથી ચાટ. હવે એના પર ચટણી લઈએ છે, ખજૂર આમલીની ચટણી છે. પછી તું મને ટેસ્ટ કરીને કહેજે, તને ખબર પડે છે. હા પાકું. લીલી ચટણી છે. લસણની ચટણી છે. જ્યારે કોઈ પણ ચાટ બનાવતા હોઈએ ને તો એની જે ચટણી છે ને એનો જે ટેસ્ટ હોય એ મેઇન હોય છે. જો બધી ચટણી એકદમ ટેસ્ટી ને ફ્લેવરફુલ હોય તો અલ્ટિમેટલી તમારી જે ચાટ છે એકદમ કહીએ ને કે એમ સુપર ટેસ્ટી બને. યસ. ચાટ મસાલો લઈએ છે. ટમેટા લઈએ છે. ઝીણી સમારેલી ડુંગળી લઈએ છે. એક એક ચમચી લીધું છે અત્યારે આપણે. હા. પછી તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો. દહીં લઈએ છે. હા. દહીં અત્યારે આપણે મોળું લીધું છે. તમે ખાંડવાળું દહીં પણ લઈ શકો છો આમાં, તો હજુ ટેસ્ટ તમને કડવાશનો ઓછો થઈ જશે. સેવ લઈએ છે. કોથમીર લઈએ છે. ફરી ચાટ મસાલો લઈએ છે. ઉપરથી આપણે જે મમરી કાઢી હતી એ એડ કરીએ છે. તૈયાર છે કડવા લીમડામાંથી સરસ મજાની મીઠી ચાટ. યસ. તો આજે સરસ મજાના કડવા લીમડાનો ઉપયોગ કરીને ચાટ બનાવી છે, ચોક્કસ ઘરે એકવાર ટ્રાય કરીને જોજો. એના માટે રીત લખી લો. કડવા લીમડાની ચાટ બનાવવા માટે જોઈશે કડવા લીમડાના પાન જરૂર મુજબ, લીંબુનો રસ એક ચમચી, મીઠું સ્વાદ અનુસાર. ખીરું બનાવવા માટે જોઈશે બેસન એક કપ, મીઠું સ્વાદ અનુસાર, પાણી જરૂર મુજબ, સોડા ચપટી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે. ચાટ એસેમ્બલ કરવા માટે જોઈશે ખજૂર આમલીની ચટણી, લીલી ચટણી, લસણની ચટણી, ચાટ મસાલો, ટામેટા, ડુંગળી, દહીં, સેવ, કોથમીર અને મમરી. કડવા લીમડાની ચાટ બનાવવાની રીત. સૌપ્રથમ લીમડાના પાનને તોડી તેમાં લીંબુનો રસ અને મીઠું ઉમેરી તેને મિક્સ કરી 10 મિનિટ માટે રહેવા દો. હવે ખીરું બનાવવા માટે એક બાઉલમાં બેસન, મીઠું અને પાણી ઉમેરી તેને મિક્સ કરી થીક ખીરું તૈયાર કરી લો. ત્યારબાદ તેમાં થોડો સોડા ઉમેરી મિક્સ કરો. હવે લીમડાના બે પાન ભેગા કરી તેને ખીરામાં ડિપ કરી ગરમ તેલમાં તળી લો. તે તળાઈ જાય એટલે તેને સર્વિંગ ડિશમાં મૂકી ઉપર ખજૂર આમલીની ચટણી, લીલી ચટણી, લસણની ચટણી, ચાટ મસાલો, ટામેટા, ડુંગળી, દહીં, સેવ, કોથમીર, ફરીથી થોડો ચાટ મસાલો ભભરાવી ઉપર મમરી લઈ તેને સર્વ કરો. તો તૈયાર છે કડવા લીમડાની ચાટ. તો જેમણે પણ નવરાત્રિના ઉપવાસ કર્યા છે એમના માટેની આ હવેની વાનગી છે. તો કઈ છે વાનગી જોઈએ. સલોની ઘણા લોકો છે ને ચૈત્ર મહિનાની નવરાત્રી પણ કરતા હોય છે, તો જે લોકો ઉપવાસ કરતા હોય તો એમના માટે પણ કોઈ સ્પેશિયલ વેરાયટી થઈ જાય આજે. હા ચોક્કસથી. બહુ કડવું કડવું ખવડાવી દીધું, હવે થોડુંક મીઠું ખવડાવી દઉં. હા સાચી વાત છે. પછી દિવસની એમ તો શરૂઆત આપણે કડવા લીમડાથી કરીએ પણ પાછળ કંઈક મીઠું તો ખાવા જોઈએ. હા. તો શું બનશે આજે મીઠામાં? આજે રાજગરાના લાડવા બનશે. તો એકદમ ઈઝી ને ક્વિક છે કે થોડી મહેનત વાળું? ના ના, જરાય મહેનત નથી, મસ્ત ફટાફટ બની જશે. તો ચલો શરૂ કરીએ. હા ચોક્કસથી. ઘી લઈએ છે, 2 કપ લઈએ છે અત્યારે. પછી આપણને જેમ જરૂર લાગશે એમ આપણે એડ કરશું.
રાજાગ્રાનો લોટ છે. લોટ રાજાગ્રાના બે પ્રકારના મળતા હોય છે, એક શેકેલો લોટ આવે છે અને એક કાચો લોટ આવે છે. શેકેલો લોટ હશે એનો કલર થોડો બ્રાઉન પર જતો હશે અને કાચો હશે એ સફેદ હશે. અત્યારે આપણે શેકેલો લીધો છે, જ્યારે આપણે શેકેલો લોટ લઈએ ત્યારે શેકવામાં ખૂબ ધ્યાન રાખવાનું, એને બહુ શેકવાનો નહીં. જો કાચો લોટ લઈએ છે તો એ શેકવાનો સરખો, આ તરત જ શેકાઈ જશે. ઓકે, એક કપ લઈએ છે, તો ઘી અને લોટ નું માપ જે અત્યારે આપણે લીધું છે એ પ્રિસાઇઝ રહેવાનું. હા, તમને જરૂર લાગતી જાય કે જો ભાઈ ઘી મને ઓછું લાગે છે તો નાખતું જવાનું, પણ પહેલા તો જે માપ લીધું છે એવી રીતે જ લેવાનું. એટલે આમ લસલસ તો શેકાવું જોઈએ કે આવી રીતે ડ્રાય શેકાવું? આવી રીતે ડ્રાય શેકાવું જોઈએ. થોડો ગેસ ધીમો કરી દે. આ તો શેકેલો જ લોટ છે તો આને આશરે કેટલી મિનિટ થશે? લગભગ 2 મિનિટ. અને કલર કેટલો ચેન્જ થશે? તો થોડોક જ કલર ચેન્જ કરવાનો, આનો ઓલરેડી કલર ચેન્જ થયેલો જ હોય છે કેમ કે આપણે આ શેકેલો લીધો છે. હંમેશા આપણે લાડવા આખા રાજગરાના બનાવતા હોઈએ છે, અત્યારે આપણે લોટમાંથી બનાવીએ છે. અને રાજગરો આપણા શરીર માટે ખૂબ જ સારો હોય છે અને ઠંડો પણ એટલો જ હોય છે. હા, એટલે ઉનાળામાં તો અચૂક ખાવો જોઈએ. હા, ઉનાળામાં તો અચૂક ખાવો જોઈએ. હવે આમાં હું એક ચમચી ઘી એડ કરું છું, મને ઘી ઓછું લાગે છે. જો 2 મિનિટ જ શેકાવા દેવાનો છે, આને બહુ શેકાવા નથી દેવાનું. અત્યારે આપણે આની સાથે ડ્રાયફ્રૂટ અને શિંગદાણા લઈ રહ્યા છે. આપણે આમાં ફ્લેવર આપવું હોય તો કેસર છે, એલચી, જાયફળ, કયો પણ ફ્લેવર આપણે આપી શકાય આમાં. અને જો કદાચ આપણે ડ્રાયફ્રૂટ્સ ના એડ કરીએ તો ખાલી ઇલાયચીની ફ્લેવર કે એવી રીતે કોઈ એક પર્ટિક્યુલર પ્રોમિનન્ટ ફ્લેવર આપી દઈએ તો પણ ચાલે? તો પણ સરસ લાગે. હા, ફ્લેમનું ખાસ ધ્યાન રાખવાનું. આ શેકેલો લોટ છે એટલે તરત શેકાઈ જાય, એટલે ધીમો ગેસ રાખવાનો અને ધીમા ગેસ ઉપર જ શેકવાનો એને. અને જો આ લોટ જે છે થોડો વધારે શેકાઈ જાય તો ટેસ્ટમાં ફરક પડી જાય? હા, ટેસ્ટમાં ઘણો જ ફરક પડી જાય કેમ કે આમાં છે ને તરત કડવાશ પકડાય છે. હા, અચ્છા, એટલે બહુ જ ધ્યાન રાખવાનું. બહુ જ ધ્યાન રાખવાનું. હા, આખો રાજગરો હોય ને તો ન કડવાશ પકડે, પણ જો તમે લોટ હોય ને તો એનો કડવાશ પકડે. તમે જો આ લોટને થોડો વધારે સમય પણ રાખો ને બારે તો એ કડવો થઈ જાય. એક ચમચી કાજુ અને બદામ લીધા છે મેં, એ એડ કરીએ છે, અધકચરા વાટેલા છે. પીસીસ લઈએ તો કેવું કે ખાલી એ જે બાઈટ આવે ત્યારે જ ટેસ્ટ આવે, પણ આવી રીતે અધકચરા ભૂકામાં ઓવરઓલ? હા, બધામાં આવે. હવે એક ચમચી મોટી લીધી છે, આ સિંગદાણાનો ભૂકો લઈએ છે. હવે આને શું કરવાનું, ગેસ ઉપરથી નીચે ઉતારી લેવાનું છે અને 2 મિનિટ માટે આમ જ હલાવવાનું છે. એકદમ ગરમમાં આપણે જો ગોળ નાખશું ને તો એ ચવડ થઈ જશે. એટલે 2 મિનિટ હલાવતું રહેવાનું છે. અત્યારે આપણે આના લાડવા બનાવીએ છીએ, તમે આને સીધો થાળીમાં ઢાળી દો તો ફરાળી સુખડી બની જાય. તો જ્યારે આપણે આની સુખડી બનાવીએ તો પાયો કરીને બનાવીશું? ના ના, સેમ પ્રોસેસ, સેમ. હા, અત્યારે આપણે ગોળ વાપરીએ છે, તમારે ખાંડ વાપરવી હોય તો તમે ચાસણી કરીને એડ કરીને કરવાનું. પણ જો ગોળ ઉમેરે તો ઓવરઓલ હેલ્ધી જ બને આખી ડિશ. હા, રાજગરો ઓલરેડી ખૂબ જ હેલ્ધી હોય છે. હા, હવે આમાં આપણે ગોળ એડ કરીએ છે. અડધો કપ ગોળ લીધો છે. હવે ગોળ તો તમે જો ગળ્યું વધારે ખાતા હો તો થોડું પ્રમાણ વધારી દેવાનું, અડધો કપની જગ્યાએ પોણો કપ લઈ લેવાનું. ઓકે, જે મિશ્રણ તો ગરમ જ છે એટલે મિક્સ કરતા જઈશું એમ ઓગળી જશે. હા હા, બને ત્યાં સુધી છે ને ગોળનો જ ઉપયોગ કરવાનો, ખાંડ ઓછી વાપરવાની. નહીતર ચાસણીના ખાંડના લાડવા પણ તમે આના બનાવી શકો. જો તમે ચાસણીના બનાવતા હો તો એક તારથી થોડી ઓછી ચાસણી કરવાની અને પછી આવી રીતે ગરમમાં જ નાખી દેવાની અને પછી એના લાડવા વાળવાના. અને જો કદાચ આપણે લાડવા જ કરવા હોય અને આ જે મિશ્રણ છે થોડું ઢીલું થઈ ગયું હોય તો શું કરી શકીએ? તો ફરીથી ઢીલું ક્યારે થાય મિશ્રણ કે તમારું ઘી વધારે થયું હોય
તો એ ઢીલું થઈ જાય. ઢીલું થાય તો શું કરવાનું, ફરીથી થોડો લોટ શેકી અને આમાં એડ કરી દેવાનો, અલગથી શેકી નાખવાનું, પછી ઉમેરીશ, પછી ઉમેરવાનો. જ્યારે આપણે ગોળ નાખીએ ને ત્યારે જ તમને ખબર પડી જશે કે મિશ્રણ ઢીલું થયું છે કે કડક થયું છે કે નોર્મલ બરાબર થયું છે લાડવા વળા એવું. ગોળ નાખ્યા પછી તમારે નક્કી કરવાનું કે આ મિશ્રણ ઢીલું છે કે નથી. અચ્છા, હવે આને ઠંડુ થવા દેવાનું છે. સુગંધ સુગંધ આવી રહી છે. હા, હવે એના લાડવા વાળી લઈએ. થોડુંક ગરમ રાખવાનું, એકદમ ઠંડુ નહીં કરવાનું, એટલે લાડવા ફટાફટ વળશે. ઘણી વખત બહુ ઠંડુ થઈ જાય મિશ્રણ તો પણ આમ ભેગું નથી થતું. હા, આ લાડવાને છે ને તમે આરામથી 8-10 દિવસ માટે રાખી શકો. અને કેવું કે જેમને દાંતની તકલીફ હોય, મોટી ઉંમરના હોય, એમના માટે તો આ વરદાન રૂપ જ. એ ઈઝીલી એકદમ સોફ્ટ ખાઈ શકે. અને જો કસાથી કોટ કરવા હોય તો કરી શકીએ. હા, તો તમે બુરુખાંડ લઈ અને એનાથી કોટ કરી શકો, અથવા તો મિલ્ક પાવડર. હા, મિલ્ક પાવડર થી કોટ કરે. હા, સરસ લાગે. ખસખસ થી કરે? ખસખસ થી પણ કરાય. સિંગદાણાની એટલી સરસ સુગંધ આવે છે આમાં. મને તો આપણે શીરો બનાવીએ ને એવા ટાઈપની જ સુગંધ આવી રહી છે. હા, લાડવા વળાઈને તૈયાર છે. લાડવાને સર્વ કરી લઈએ. તૈયાર છે રાજગરાના લાડવા. પ્રસાદમાં પણ ધરો અને ઉપવાસમાં પણ ખાઓ. યસ, ટુ ઇન વન, ટુ ઇન વન. રાજગરાનો લોટ આ તો આપણા બધાના ફ્રીઝમાં પડ્યો જ હોય છે, તો હવે એ જ લોટનો ઉપયોગ કરીને ભાખરી અને શીરો એ તો આપણે બનાવીશું, પણ એની સાથે આ લાડવા પણ બનાવજો. લખી લો રીત. રાજગરાના લાડુ બનાવવા માટે જોઈશે ઘી 2 કપ, રાજગરાનો લોટ 1 કપ, કાજુ અને બદામનો પાવડર 1 મોટી ચમચી, શિંગદાણાનો પાવડર 1 મોટી ચમચી, ગોળ 1/2 કપ. રાજગરાના લાડુ બનાવવાની રીત. એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં રાજગરાનો લોટ લઈ તેને શેકી લો. હવે તેમાં કાજુ બદામનો પાવડર અને શિંગદાણાનો પાવડર ઉમેરી મિક્સ કરી ગેસ બંધ કરી લો. છેલ્લે માં ગોળ ઉમેરી ગોળ ઓગળે ત્યાં સુધી હલાવતા રહો. હવે મિશ્રણ થોડું હુફાળું હોય ત્યારે તેમાંથી લાડુ વાળી સર્વ કરો. તો તૈયાર છે રાજગરાના લાડુ. તો હવે સમય થઈ ગયો છે આજના આપણા મહેમાનને મળવાનો, જેમનું નામ છે સીમા. તો કઈ વાનગી આજે શીખવાડશે આપણને ઉપવાસમાં ખાવા લાયક? ચલો જોઈએ. હેલો સીમા. હાય, કેમ છો? એકદમ સરસ. તો હવે આજે રસોઈ શોના રસોડે તમે આવ્યા છો, તો વાનગી કઈ લાવ્યા છો? આજે મારી એક રેસીપી ફરાળી છે અને એનું નામ છે મોગો. એક અલગ જ રેસીપી છે અને એ રેસીપી હું મારી બેન પાસેથી શીખી છું. એના ઘરમાં વર્ષોથી બને છે. અચ્છા, મોગો. હા, એટલે હોય છે શું એક્ઝેક્ટલી આમાં? એક્ચ્યુઅલી ઈ છે ને કોકોનટ હોય, એમાં એનું મિલ્ક બનાવવાનું છે અને એમાં શક્કરિયા અને બાફેલું બટાકું ને એવું બધું યુઝ કરીને બને છે એ રેસીપી. અચ્છા, બહુ અલગ જ રેસીપી છે. ઓકે, તો આ જે રેસીપી તમે બનાવવાના છો કોઈ એમ પર્ટીક્યુલર સાઈડની છે ખરા? ઈ સાઉથ સાઈડની છે. અચ્છા, ઓકે, તો શરૂ કરીએ. ઓકે, લીલું નાળિયેર છે, મેં એને એક નાના નાના ટુકડામાં કટ કરી લીધું છે. હવે આપણે એનું કોકોનટ મિલ્ક બનાવીએ. લીલા નાળિયેરનું જે પાણી છે એ પણ સાથે લઈ લઉં છું. અચ્છા, સાદું પાણી આપણે એડ કરી અને પછી એનું આપણે ને ચન કરીશું. Thank you.
એકદમ સરસ પીસાઈ ગયું છે. હવે એને આપણે ગરણાથી ગાળી લઈએ. હા, જનરલી કોકોનટ મિલ્કનો ઉપયોગ કરીને આપણે અલગ અલગ વાનગીઓ બનાવતા હોઈએ છીએ, પણ એકલું પીએ ને તો પણ બહુ જ સરસ લાગે. આનો ટેસ્ટ એકદમ ડિફરન્ટ છે અને એક ફરાળ માટેની પરફેક્ટ રેસીપી છે, કે કોઈ પણ ઓઇલ કે એવું કંઈ પણ બહુ યુઝ નથી થતું અને એકદમ અલગ યુનિક ટેસ્ટ છે. આહા, અને હેલ્ધી બી બનશે. હા, બહુ સરસ એકદમ. મેં પોતે પણ આ જે તમે વાનગી બનાવવાના છો મોગો, એ નામ પહેલી વખત સાંભળ્યું છે, એટલે મને પણ એક્સાઇટમેન્ટ છે કે આ વાનગી બનશે કેવી. બહુ જ સરસ રેસીપી બને છે અને મારી બેનના ઘરમાં પહેલા મેં પણ કીધું, એ લોકો બહુ ટાઈમથી બનાવે છે. અચ્છા, અને એનું એકદમ સરસ ટેસ્ટ છે. તો પછી તમે તમારા ઘરે કેટલા સમયથી બનાવો છો? અમે પણ થોડા ટાઈમથી બનાવીએ. અચ્છા, એમની જોડેથી શીખ્યા નથી અને ભાવી એવી ઘરે ટ્રાય કરી. હા, આવી રીતે પ્રેસ કરીને બધું જે દૂધ છે કાઢી લઈએ છીએ. હવે આ જે આપણે અત્યારે મિલ્ક તૈયાર કરીએ છીએ, આમાં જ પાછું પાણી લઈ અને આપણે 2-3 વાર આને આપણે ક્રશ કરીશું અને પછી જ આની આગળ પ્રોસેસ કરીશું. ઓકે, એટલે જે પણ બધું દૂધ કોકોનટમાં રહેલું છે બધું જ નીકળી જશે. હા, ફરીથી પાણી રેડીને ક્રશ કરીશું. હા, આપણે જે પહેલી વાર પ્રોસેસ કરી એ જ પણ આપણે નેક્સ્ટ ટાઈમ પણ કરીએ છીએ, એટલે બધું જ કોકોનટનું મિલ્ક આમાં સરસથી આવી જાય. એકદમ સરસથી પ્રેસ કરી અને જેટલું પણ દૂધ છે આપણે નીકાળી દઈએ છીએ આમાંથી. હા, આપણે જે રેસીપી બનવાની છે એમાં આવી રીતે થોડું ઘટ દૂધ જોઈશે કે પછી થોડું પાણી વાળું જોઈશે? થોડું ઘટ અને થોડું, એટલે સેમી લિક્વિડ ફોર્મ જેવું થશે. કોકોનટ મિલ્ક તૈયાર છે. હવે જે આ ડ્રાય કોકોનટ આપણી પાસે જે છે લીલું નાળિયેર, તો એની પણ બહુ સરસ બીજી બધી પણ રેસીપી બને છે, જેમ કે આમાંથી આપણે ચટણી બનાવી શકીએ, પછી લીલા નાળિયેરના લાડુ પણ બહુ સરસ બને છે, આની બરફી પણ સરસ બને છે, એવી પણ રેસીપી. એટલે આ કોકોનટ આપણી આગળ જે વધ્યું છે એ વેસ્ટ નહીં જાય અને એની એકદમ સરસ મજાની પણ રેસીપી બીજી પણ સાથે બની જાય. એકદમ સરસ મજાનું કોકોનટ મિલ્ક બનીને તૈયાર છે. આવું આપણે બનાવવાનું છે આટલું થાય ત્યાં સુધી. હવે આપણે આનો વઘાર કરીએ છીએ અને વઘાર માટે મેં ઘી યુઝ કર્યું છે. આમાં ઘી જ યુઝ કરવાનું છે, તેલથી વઘાર નથી કરવાનો. એક ચમચી આપણે ઘી લઈએ છીએ. એટલે દૂધને આ ઘીમાં વઘારીશું આપણે. હા, ઓકે. પછી હવે એમાં આપણે જીરું લેવાનું છે. જીરું લીધું, હવે આપણે આમાં તજ અને લવિંગ લઈએ છીએ. એની એકદમ લાઇટ આમાં જે ટેસ્ટ આવે ને બહુ સરસ આવે છે, એટલે આપણે અહીંયા તજ લવિંગ લઈએ છીએ અને સાથે એક સૂકું લાલ મરચું પણ લઈએ છીએ. જીરું એકદમ સરસ થઈ જાય પછી આપણે એમાં કોકોનટ મિલ્ક એડ કરીએ. તો આ જે વાનગી બનશે એનો ઓવરઓલ ટેસ્ટ કેવો હશે? એ તો તમે ચાખશો તો જ તમને આઈડિયા આવશે કે કેવો સરસ ટેસ્ટ છે. અને ફરાળ માટે હું તમને એવું કહું છું કે જ્યારે પણ ફરાળ હશે તમારે ત્યારે તમે શ્યોર આ રેસીપી બનાવશો અને બધાને જ બનાવીને ખવડાવશો. અચ્છા, એટલી ટેસ્ટી બને છે, એટલી સરસ છે. જીરું એકદમ સરસ થઈ ગયું છે. હવે આપણે એમાં કોકોનટ મિલ્ક એડ કરી દઈએ. આશરે 1 કપ જેટલું કોકોનટ મિલ્ક અત્યારે આમાં યુઝ થશે. હા,
જ્યારે પણ આપણે ફરાળની કોઈ પણ વેરાયટી બનાવતા હોઈએ ને તો યુઝ્યુઅલી એ બધી વેરાયટી આમ ઝડપી બની જતી હોય છે, તો અત્યારે તમે જે વેરાયટી બનાવી રહ્યા છો એ પણ આમ ઝડપી બનશે કે થોડી ટાઈમ ટેકિંગ પ્રોસેસ? ના ના, બહુ ઈઝી અને ઝડપથી બને એવી જ રેસીપી છે. અને બીજું, આમાં કોઈ પણ તળેલું નથી. આપણે ફરાળમાં મોસ્ટ બધાની ઘરે તળેલી વાનગી બહુ બનતી હોય છે, કે વેફર્સ છે કે પેટીસ છે, પણ આ એક એકદમ અલગ યુનિક અને કોકોનટ મિલ્કનો ટેસ્ટ બધામાં સૌથી અલગ જ આવે છે. એટલે આ રેસીપી ફરાળ માટે પરફેક્ટ રેસીપી છે. હવે આમાં બોઇલ આવી ગયું છે. આપણે સ્વાદ પ્રમાણે, આ ફરાળી વાનગી છે તો આપણે સિંધવ મીઠું લઈએ છીએ અને એ આમાં એડ કરી દઈએ છીએ. સાથે આપણે બારીક ચોપ કરેલા લીલા મરચા પણ એડ કરીએ છીએ. હવે આ ટેસ્ટ આપણને તીખાશ જેટલી જોતી હોય એ પ્રમાણે આપણે પ્લસ માઇનસ કરી શકીએ છીએ. અત્યારે મેં એક મરચું લીધું છે આમાં. હવે આમાં આપણે બાફેલું શક્કરિયું એડ કરીએ છીએ, જે મેં બારીક ચોપ કરી લીધું છે એ એડ કરી દઈએ. લગભગ 2 સ્પૂન જેટલું હું એડ કરીશ. બાફેલું બટાકું છે એ પણ બારીક ચોપ કરેલું છે, એ પણ 2 સ્પૂન જેટલું આપણે આમાં એડ કરી દઈએ છીએ. અને બાફેલું કાચું કેળું એ પણ 2 સ્પૂન જેટલું એડ કરીએ છીએ. આ બધા જે કંદ તમે લઈ રહ્યા છો એને આપણે કાચા જ લઈએ અને આ દૂધમાં ચડાવીએ તો એવી રીતે આ વાનગી બની શકે ખરા? ના ના, આપણે એકદમ ઇઝી અને ક્વિક કરવી છે, એટલે આને એકવાર બોઇલ કરેલા હોય તો એનો ટેસ્ટ સરસ આવે છે, એટલે આમાં ડાયરેક્ટ એડ કરવા નથી. ઓકે, અને બોઇલ કરીને જ આપણે યુઝ કરીશું. હવે આમાં આપણે સુગર એડ કરીએ છીએ 1 ચમચી જેટલી. સો અત્યારે તો તમે જે રેસીપી બનાવી રહ્યા છો તમે તમારી બહેનની પાસેથી શીખ્યા છો, પણ એ સિવાય બીજી જે રૂટીનમાં ઘરે રેસીપીઝ આપણે બનાવતા હોઈએ એમાં કોઈ ઇનોવેશન તમે પોતે કરો છો? હું કુકિંગ ક્લાસ કરાવું છું અને હું જેતપુરથી છું અને લગભગ 9-10 વર્ષથી હું કુકિંગ ક્લાસ કરાવું છું, એટલે બધી જ રેસીપી બનતી હોય છે અને ઘણી બધી નવી રેસીપી ટ્રાય થતી હોય સાથે. અને રૂટીનની તો બધી હોય જ, કે જે બધી બેઝિકલી જે બનતી હોય એ પણ. અને ઇનોવેશન વાળી બેકરી આઇટમ્સ છે કે કોઈ પણ, કોકટેલ મોકટેલ છે, પંજાબી છે, ચાઇનીઝ છે, મેક્સિકન છે, ઇટાલિયન છે, એવા ઘણા બધા બધી જ રેસીપી બનતી હોય મોસ્ટ ઓફ. એટલે બધા જ ક્યુઝિનની વેરાયટી તમે બનાવો છો? હા હા. અચ્છા, તો તમારા ઘરમાં કયું ક્યુઝિન બધાને વધારે ભાવે? અમારે બેઝિકલી બધાને દેશી, કેમ કે એવું બધું કે પાણીપુરી છે, ઢોસા છે, પંજાબી છે, એવું બધું વધારે ભાવે છે, જે કોમન હોય એ બધી વેરાયટી જ રહેશે. અચ્છા, અને તમને પર્સનલી કઈ વધારે ભાવે? મને તો એકદમ સિમ્પલ ફૂડ પસંદ છે. અચ્છા, એવું છે, સાત્વિક આહાર ગમે. હા, એવું છે. આ એકદમ સરસ આમાં બોઇલ આવી ગયું છે. હવે આને 2-3 મિનિટ બોઇલ કરી અને પછી આપણે આનો ગેસ બંધ કરી દેવાનો છે. તો એક અલગ જ પ્રકારની વેરાયટી આ રસોડે બની રહી છે, મોગો. તો એમાં આગળ શું કરીશું ચલો જોઈએ. તો આ સરસ ઉકળી ગયું છે, હવે અંદર બીજું કંઈ એડ કરવાનું ખરા? હા, ગેસ બંધ કરી અને થોડું થીક હોય એવું આપણે દહીં એડ કરીએ છીએ અને લીલું નાળિયેર જે આપણે યુઝ કર્યું એને જ ખમણીને મેં થોડું રાખી દીધું છે, એ પણ આપણે ઉપરથી લઈએ છીએ. ઓકે, દહીં લઈ લઈએ. તો આવી રીતે એકલું ખાવાનું હોય કે કસાની સાથે ખવાતું? ના, એમનેમ એકલું જ ખાવાનું. અચ્છા, તો તમારા ઘરે આમ કયા સમયે ખવાય, બપોરે, સાંજે કે પછી રાતના? જમવામાં રાત્રે બધે ટાઈમે ચાલે. ઓકે, કેમ કે આમાં શક્કરિયા છે, બટેટા છે અને કાચું કેળું પણ છે અને કોકોનટ મિલ્ક છે, એટલે પરફેક્ટ મિલ છે. એક તો લિક્વિડ છે અને સાથે અંદર આપણે કોકો બટેટાની બધું લીધું છે, એટલે એકદમ સરસ એનો ટેસ્ટ આવે છે. હવે આપણે એને સર્વિંગ બાઉલમાં લઈ લઈએ. એકવાર સરસથી બધું મિલાવી દઈએ. તો દહીં તમે જે એડ કર્યું એને વળવીને લેવાનું કે એવું કંઈ નહીં? ના ના, થોડું થીક હોય એવું અને થોડું આપણે એમ ચમચીથી હલાવી દેવાનું અને પછી લઈ લેવાનું. અચ્છા,
ઉપરથી ગાર્નિશિંગ માટે આપણે લીલા ધાણા વાપરીએ છીએ, લીલું નાળિયેર પણ આપણે ઉપરથી થોડું મૂકી અને ગાર્નિશિંગ કરીએ. ફરાળી મોગો બનીને તૈયાર છે. તમે ટેસ્ટ કરી અને કહો મને કેવું બન્યું છે. ચોક્કસ. તમે આજે આ રસોડે આવ્યા અને ઉપવાસમાં ખાઈ શકે એવી સરસ મજાની એકદમ અલગ જ વેરાયટી બનાવતા શીખવાડી એના માટે રસોઈ શો તરફથી મળે છે. કે થેન્ક યુ. થેન્ક યુ રસોઈ શો. મોસ્ટ વેલકમ. તો આપણે મોમોઝ એ તો બહુ જ બધી અલગ અલગ વેરાયટીઝમાં અત્યાર સુધી ખાઈ જ લીધા છે, પણ હવે ખાઓ મોગો અને એ પણ ઉપવાસમાં. તો હવે આ મસ્ત મજાની અલગ વેરાયટી ઘરે બનાવવા માટે રીત લખી લો. ફરાળી મોગો બનાવવા માટે જોઈશે નારિયેળનું દૂધ. બનાવવા માટે જોઈશે નારિયેળ 1 બાઉલ, નારિયેળનું પાણી 2 કપ, સાદું પાણી જરૂર પ્રમાણે. મોગો બનાવવા માટે જોઈશે ઘી 1 ચમચી, જીરું 1 ચમચી, તજ 1 ટુકડો, લવિંગ 1 નંગ, સૂકું લાલ મરચું 1 નંગ, સિંધવ સ્વાદ અનુસાર, લીલા મરચાં 1-2 ચમચી, બાફેલા શક્કરિયા 2 ચમચી, બાફેલા બટાકા 2 ચમચી, બાફેલા કાચા કેળા 2 ચમચી, ખાંડ 1 ચમચી, દહીં 1-2 ચમચી, કોપરાનું છીણ 2 મોટી ચમચી. ગાર્નિશિંગ માટે જોઈશે કોથમીર અને લીલા નારિયેળનું છીણ. ફરાળી મોગો બનાવવાની રીત. સૌપ્રથમ નારિયેળનું દૂધ કાઢવા માટે એક મિક્સર જારમાં નારિયેળના ટુકડા લઈ તેમાં તેનું પાણી અને સાદું પાણી ઉમેરી તેને ક્રશ કરી લો. હવે તેને ગળણીમાં લઈ તેને પ્રેસ કરી કોકોનટ મિલ્ક કાઢી આ જ રીતે આ પ્રોસેસને 2-3 વખત રિપીટ કરી નારિયેળનું દૂધ તૈયાર કરી લો. હવે મોગો બનાવવા માટે એક સોસ પેનમાં ઘી ગરમ કરી તેમાં જીરું, તજ, લવિંગ, નારિયેળનું દૂધ, સિંધવ અને લીલા મરચાં ઉમેરો. હવે બાફેલા શક્કરિયા, બાફેલા બટાકા, બાફેલા કાચા કેળા ઉમેરી મિક્સ કરી તેમાં ખાંડ ઉમેરી તેને 2-3 મિનિટ માટે ઉકળવા દો. ત્યારબાદ ગેસ બંધ કરી તેમાં દહીં અને તાજા કોપરાનું ખમણ ઉમેરી મિક્સ કરી તેને સર્વિંગ બાઉલમાં કાઢી કોથમીર અને તાજા નારિયેળના છીણથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે ફરાળી મોગો. દરેક ગુજરાતીની ઓળખ એવા ખમણ. આ જ ખમણમાં હવે આ રસોડે કંઈક ઇનોવેશન થવાનું છે, કંઈક અલગ અલગ ફ્લેવર્સ આ ખમણને મળવાની છે. એના માટે આપણે મળીશું નેક્સ્ટ એપિસોડમાં. અને હા, ત્યાં સુધી જો તમારી કોઈ અલગ ડિમાન્ડ હોય, તમારે કોઈ અલગ પ્રકારની રેસિપીઝ અમારી પાસેથી શીખવી હોય તો એ ડિમાન્ડ તમારે લખીને મોકલાવાની રહેશે. આ સરનામે રસોઈ શો કલર્સ ગુજરાતી, 2 માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 3800015. અમારું ઈમેલ આઈડી છે રસોઈ શો @ કલર્સ ગુજરાતી .com.